મૂળ વાત પર હવે જે સબ્જેક્ટ તમને મૂક્યો છે જળ વ્યવસ્થાપન અને પર્યાવરણ સંદર્ભે ખાસ વાત કરવી છે. અમે બનાસકાંઠામાં પાણીના કામો 2014-15 થી શરૂ કર્યા અને મેઇનલી અમે જે જોયું એ તમે બધા ક્યાંક ને ક્યાંક આપણે બધાના મૂળ ગામ સાથે જોડાયેલા છે, પણ આપણે કોઈ દિવસ ગામમાંથી છૂટીને બહાર આવી ગયા એટલે નીકળી ગયા બહાર, છૂટીને કરતા રોજગારીની તકો મળી એટલે બહાર આવ્યા. અહીં આવી ગયા પછી આપણને અહીં શું, તો મને ઘઉં જોઈએ છે તો મારે કોઈ ખેડૂતને નથી શોધવા પડતા, હું કે કરિયાણાના દુકાનવાળા પાસે જઈને હું ઘઉં લઈ લઈશ, ચોખા, મને બધી ચીજો મને સીધી દુકાનમાંથી મળી જાય છે. એટલે જે મેઇન ઉત્પાદક એટલે ખેડૂત છે એની લાઈફ સાથે આપણને બહુ જાજી, ખેડૂત હોઈએ છતાં પણ બહુ સાચું કહું તો બહુ જાજી લેવા દેવા નથી. એટલે આપણે પૂછતાય નથી કે તમારા ગામની સિચ્યુએશન પાણીને લઈને કે પર્યાવરણને લઈને શું છે. કદાચ વંચિતોની વાત થઈ જતી હશે અને વધારે વાત થતી હશે તો આપણા ગામમાં મંદિર અને મસ્જિદ બાંધવાનું હોય તો એની વાત ક્યાંક થઈ જતી હશે અને એ માટેના ફાળા પણ ભેગા થતા હશે, પણ આપણા ગામના જલ મંદિરો જેને તળાવો કહીએ એની વાત આપણે નથી કરતા ને વૃક્ષ મંદિર તો ક્યાંય આવતું જ નથી. એમ પાણીને લઈને અમે બનાસકાંઠામાં પહેલી વખતે પૂછવાનું શરૂ કર્યું. વાડિયા ગામ જ્યાં બનાસકાંઠાની બોર્ડર, રાજસ્થાન બોર્ડર પર આવેલું ગામ અને સરાણીયા પરિવારો ત્યારે પ્રોસ્ટિટ્યુશન સાથે એ ગામની બહેનો સંકળાયેલી. જ્યારે પહેલી વાર એ બધું સાંભળ્યું ત્યારે બહુ જ નવાઈ લાગેલી કે કોઈ પોતાના પરિવારમાં પોતાની દીકરીઓને આ વ્યવસાય જાતે કરાવે કેવી રીતે, એટલે માની જ ન શકાય એવી વાત હતી. અમે ઘણા કામો ત્યાં કર્યા એમ, એ આખી જુદી પાછી સ્ટોરી છે. પણ એ ગામમાં સરકારે 208 એકર જમીન આપેલી એમ અને પિયત માટેના બોરવેલ નહોતા, એ બોરવેલ સરકારે બનાવી આપ્યા 98માં અને પછી થોડા સમય પછી બોરવેલ ફેલ ગયા. હું ત્યાં ગઈ, અમે કામ શરૂ કર્યું, ખેતીની જમીન હતી તો મને લાગ્યું કે રોજગારીનો આ વિકલ્પ પણ હોઈ શકે છે, શું કામ બહેનો પ્રોસ્ટિટ્યુશનમાં જાય એમ. હવે વાત આવી બોરવેલ બનાવવાની અને અમને ખબર પડી કે કેટલા ફૂટે પાણી છે, તો એમણે કીધું 900 ફૂટ. એટલે 900 ફૂટ સાંભળી વખતે સમજતો હતી, બોર કરી દીધા અમે. પછી દર વર્ષે શરૂ થયું કે બેન પાઇપ નાખવી પડશે, કેમ કે પાણીનું તળ નીચે જઈ રહ્યું છે, બોરવેલ ફેલ 1000. અત્યારે બોરવેલ જે બનાવ્યું લગભગ 1200 થી 1300 ફૂટનો, કેટલા ફૂટ સુધી તમે તળમાં જશો તો પાણી તમને મળશે? મારા ખ્યાલથી 1300, 1400, 1500 ઇનફ. અને 1500 ફૂટમાંથી જ્યારે તમે પાણી લિફ્ટ કરીને બહાર કાઢો છો તો એ ગરમ લાય જેવું, તમારે ગીઝર ચાલુ કરવું ના પડે નાહવા માટે, તમે પાણીથી સીધા નાહી શકો. એ પાણી આપણી જમીનને અડે એટલે આખી જમીન, કેમ કે એ સદીઓ એટલે આઈ થિંક પૃથ્વી ઉદ્ભવી એ વખતે જે પાણી તરબોળતર હતી એ પ્રકાર, એ વખતનું પાણી ઉલેચીને આપણે આપણી જમીન પર નાખ્યું. એમાં કેમિકલ કે જે પણ છે એના કારણે જમીનની જે ફળદ્રુપતા છે એ પણ ક્યાંક ઘટવાનું પ્રમાણ શરૂ થયું અને એની સાથે સાથે ક્યાંક જે ગરમ પાણી છે એ સીધું આપણે ખેતીમાં ન આપી શકાય. તો સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં અમે જોયું કે ખેડૂતો મોટા ને મોટા હોજ બનાવે. અમે પૂછ્યું કેમ હોજ બનાવ્યા, તો એમણે કીધું કે પાણી ઠારવા માટે, આ પાણી ઠરી જાય પછી અમે અમારા ખેતરમાં પીવડાવીશું. અરે ઠારવું કેમ પડે છે, આપણે કેમ આપણા તળને 1000 પહોંચાડ્યું છે કે 1200 પહોંચાડ્યું છે અને રિચાર્જ ન કરીએ એમ, પણ મારા ખ્યાલથી એ સમજ જ નહીં એમ. અમને એ 2014માં પહેલી વખતે એક વિચાર આવ્યો. રશ્મિનભાઈ સંઘવી મુંબઈમાં રહે છે, સીએ છે, એમણે જળ વ્યવસ્થાપનને લઈને ઘણા કામો કરેલા અને અમે એમણે અમને સમજાવ્યું કે આ કરીએ એમ. અમે જ્યારે ખેડૂતો સાથે વાત કરવાની શરૂ કરી, આપણે કઈ રીતે આ વાતને ગામો તરફ લઈ જઈએ, મને એમ છે કે રોટરી ક્લબ એ એક સંસ્થા છે જે વિચારો લઈને પોતે તો કામ કરે છે પણ એ વિચારોનું આદાન પ્રદાન પણ કરે છે, જ્યાં જરૂર લાગે ત્યાં મોડલની રૂપે કામ પણ કરે છે. એટલે મને એમ લાગે છે કે આ ચર્ચા આ જિલ્લામાં પણ થવી જરૂરી છે. તમને ખબર હશે કે આખું ઉત્તર ગુજરાતના 47 તાલુકાઓ ડેન્જર સિચ્યુએશનમાં છે પાણીને લઈને, અને નેશનલ વોટર બોર્ડ જે છે એણે તો એવું કીધું કે અહીંયા એક પણ બોરવેલની ટીપું પાણી તમે આ 47 તાલુકામાંથી 34 તાલુકાઓ, આ 34 તાલુકામાં એક પણ ટીપું પાણી તમે ભૂગર્ભમાંથી બહાર ન કાઢો, તમે જોખમી પરિસ્થિતિ ઉપર છો. આ રિપોર્ટ આવી ગયા પછી પણ આપણે સુતા છીએ. ખેડૂત તો એવું છે કે મારા બોર ફેલ ગયો એટલે હું નવો બોરવેલ કરીશ. તમને ખબર છે અમે ગામોમાં પૂછીએ કે કેટલા બોરવેલ છે, તો ગામમાં ઘર 150 હોય ને અને બોરવેલ 250 મળે, 300 બોરવેલ, એટલે પિયત માટેની એક પણ જગ્યા ખાલી નહીં. પડતર જગ્યાઓ પહેલા એવું હતું કે ચોમાસું વરસાદ વરસે, આપણો કૂવો અને તળાવ ભરાય
એટલું પાણી આપણે હોતું એટલે ચોમાસુ ખેતી બહુ બહુ તો કૂવો સારો હોય તો શિયાળુ ખેતી આપણે લેતા એમ. અને આપણી પાસે 100 વીઘા જમીન હોય તો 100 વીઘા તો પિયત થઈ જ ના શકે, અમુક પોર્શન જ પિયત થાય એટલે એટલી જ ખેતી કરતા હતા. બોર થયા એટલે સરકારી પડતર જગ્યાએ મેં વાળી લીધી, કેમ કે મને તો પાણી મળવા માંડ્યું ને, એટલે મારી 100 વીઘા બાજુમાં સરકારી પડતર કે ગૌચરની પડેલી વાળી લઉં તો એ 200 વીઘા. મૂળ પેલી આપણી લાલસાઓ, કેટલું કરી લઈએ, કેટલું મેળવી લઈએ, અને એ હોય કેમ કે માણસ છીએ આપણે બધાને દોઢ પણ એ તરફની જ છે વધુ 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 એની. એટલે એના કારણે આ પાણીના તળની આ સ્થિતિ અને કેટલા વર્ષમાં લગભગ 25 થી 30 વર્ષમાં આ સિચ્યુએશન પર આપણે પહોંચ્યા છીએ. અને મને એમ થાય કે હજી જો રિચાર્જની વ્યવસ્થા નહીં કરીએ તો શું થશે આવનારા સમયમાં? હ્યુજ માઇગ્રેશન અપેક્ષા આપણી નર્મદાને લઈને છે કે નર્મદા આપણી માં છે, રેવા જીવાદોરી ગુજરાતની એવું આપણે કહીએ છીએ. વાત સાચી છે, જીવાદોરી છે, પણ એ જીવાદોરીમાં માની લો કે કોઈ કેવું ડિઝાસ્ટર થયું, વરસાદ ન થયો તો શું? પીવાનું પાણી માટે નર્મદાનું મેઇન તો એ આશય હતો એમ. તો બહુ જ બધા પ્રશ્નો છે. આમ પેલું કહેવાય ને કે ટીપે ટીપાને બચાવવાની જરૂર છે ગામોમાં ખાસ. અમે ખેડૂતો સાથે જ્યારે તળાવો ઊંડા કરવાની વાત પહેલી વખતે ત્યાં શરૂ કરી ત્યારે અમને લોકોને એમ કીધું કે તમે ગાંડા છો, તળાવો તો કોણ કરે એમ અત્યારે, ના આઉટડેટેડ છે બેન, એવું કીધું હતું મને એમ, તળાવોની જરૂર નથી એમ. એટલે હું એમને સમજાવતી હતી કે ભાઈ ખેડૂત છે એના ઘર આગળ ગાય કે ભેંસ બાંધે અને પછી એને ચારો ન આપે અને એને દોવાની કોશિશ કરે તો એ ગાય કે ભેંસ ક્યાં સુધી દૂધ આપવાની છે? સેમ વસ્તુ છે, તમે પેટાળામાંથી પાણી જે ભર્યું છે અથવા એ હજારો વર્ષોનું આપણે ઉલેચીને બહાર કાઢીએ છીએ, બેંકમાં પાણી પાછું નહીં આપો તો તમે કેવી રીતે એને કાઢી શકવાના છો એમ? આંકડાકીય રીતે હું બહુ બધી વાતો નહીં કરું, પણ ખરેખર એવું કહીશ કે આપણે બહુ જ જોખમી સિચ્યુએશનમાં છીએ. અને હવે એરણ પર મને અત્યારે બે થોડા દિવસ પહેલા વરસાદ અમદાવાદમાં ખૂબ પડ્યો, મને તો જોઈને જીવ પડ્યો. મને થાય કે આ બધું પાણી આપણે જો જમીનમાં ઉતારવાની વ્યવસ્થા કરી શક્યા હોત તો 150-200 ફૂટ પાણી ઉપર આવી ગયું હોત એમ. અને આઈડિયલ સિચ્યુએશન એ છે કે જમીનના જે સ્તર છે આખી લેયર નીચે જમીનમાં, તો આઈડિયલ સિચ્યુએશન એ છે કે તમને ઉપલી પર એટલે ઉપલું સ્તર જમીનનું છે એનું પાણી જો તમને મળે છે તો એ હેલ્ધી છે અને સારું છે. બીજું આનું લોજિક એ કેની સાથે જોડાયેલું, તો તમે વૃક્ષો માટે તમે જોશો અત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ આવે 5 જૂન, એટલે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક જઈ અને વૃક્ષો વાવી આવીએ છીએ, કેમ કે આપણને એમ થાય કે અમે વાવી દીધું એમ. જમીનની ઉપલી સ્તરમાં પાણી પુષ્કળ હતું ત્યારે એ ભેજના કારણે વાવેલું વૃક્ષ ઉગી જતું હતું એમ. હવે એ ભેજ તો છે જ નહીં જમીનમાં, કેમ કે આખો નીચે જતો રહ્યો છે, તો ક્યાંથી એને પાણી મળવાનું ને વૃક્ષ પોતાની મેળે થવાનું એમ. બીજું જમીનમાં એ ભેજ ન રહેવાના કારણે તમે એક એક જુદી વાત, પણ હું હંમેશા ગામના ખેડૂતો સાથે વાત કરું ત્યારે હું એવું કહું છું કે આપણું ધર્મશાસ્ત્ર એવું કહે છે કે આપણો જીવ છે ને એ 84 લાખ યોની ફરે છે એવું કહે છે એમ. એટલે તો પછી એ વિચાર આવે કે 84 લાખ યોની ફરે છે તો આ 84 લાખ યોનીમાંથી મનુષ્ય તરીકે આપણે અગર એની સેવા કરવાનું ના કોઈને મદદરૂપ થવાનું આપણે અગર વિચારીએ તો આપણે કેટલા જીવોને મદદરૂપ થઈએ છીએ તમે ગણજો. તો કદાચ મનુષ્ય સૌથી પહેલા આપણને લાગે કે આ ગરીબ છે, દુઃખી છે, ભીખ માંગે છે તો એને મદદ કરું. બીજા નંબર પર આવે ગાય, કેમ કે આપણી માતા છે એવું માનીએ. એટલે ત્રીજા નંબર પર જૈન છીએ અને જીવદયા વાળા છીએ તો આપણને એમ થાય કે પાંજરા કતલખાને કોઈ ઢોર ના જવું જોઈએ, જેટલાને બચાવી શકીએ એટલા. તો કતલખાને જતા ઢોરને છોડાવ્યું તો કદાચ બકરી, ઘેટું, ઊંટ એવા થોડા 5-10 બીજા ગણી શકો તમે. અને ક્યાંક હું વાત કરતી હોઉં તો કોઈ કેવું જેને પક્ષીઓ માટે ચબૂતરા બહુ બને છે એટલે પક્ષીઓ, પણ એ ચબૂતરા બને છે એમાં ખાલી કબૂતર અને હોલા રહે છે, જાજા પક્ષીઓ નથી રહેતા એમાં પણ. તો આમ બહુ બધું લાંબુ લિસ્ટ નથી, આ તો 20માં જ પતી જાય છે મેં ગણ્યું ત્યારે એમ. તો આ 84 લાખ યોની તો એમાં તો બાદબાકી કરો તો કેટલું બધું બાકી રહી જાય છે એમ. તો એનું શું એમ? હવે તમે જુઓ કે જમીનની આ ઉપલી સ્તરની મેં તમને વાત કરી એમાં કેટલા બધા જીવો રહે છે એમ. અને એ જીવો રહે છે એના કારણે જમીન જીવતી છે એમ. અને જીવતી જમીન છે એટલે આપણ એવું થાય કે ઘઉં વાવું અને પછી આટલા બધા ઘઉં થઈ જાય, આંબો કરો તો આટલી સરસ મજાની કેરીઓ આપણને આપે. જમીન જીવે છે એટલે આપણને આપે છે અને જીવતી રાખે છે ત્યાંમાં રહેતા નાના નાના જીવો. પણ આપણે બધું ખાતર નાખીને તો ખતમ કરી જ રહ્યા છીએ,
પણ પાણી જમીનમાંથી બહાર કાઢીને પણ એ જમીનને આપણે ખતમ કરી રહ્યા છીએ અને એ જીવ સૃષ્ટિને ખતમ કરી રહ્યા છે. તો અલ્ટિમેટલી પાણી એક જળ એ જીવન ફક્ત મનુષ્ય માટે નથી, આપણા બધા માટે છે. અને એ માટે પાણીના ટીપે ટીપાને બચાવવાની જે વાત, ગામોમાં હું તો એવું કહું છું કે તળાવો જેટલા પણ હોય, અત્યારે તમે જોશો ને તો તળાવોની હાલત રકાબી જેવી થઈ ગઈ છે. બાળકો નહીં રહ્યા તળાવ, એમ લોકો તળાવ પૂરી પૂરીને એમાં ખેતી કરતા થઈ ગયા છે. કેમ કે એમને એવું છે કે તળાવની જરૂર જ નથી હવે એટલા માટે. અને ક્યાંક તળાવો છે તો પાણી આવવા માટેના આવરા બંધ કરી દીધા છે. મેં ખેતી કરવાની શરૂ કરી દીધી છે, પાણી તળાવ સુધી પાણી પહોંચે. તમને ખ્યાલ હશે કે ગામોમાં તમે જાઓ તો પૂછજો કે કેટલા તળાવ હતા. મને એમ થાય કે આપણા ઘડિયા છે ને એને આપણે થેન્ક યુ ઓલવેઝ સવારે ઉઠીને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ કે તે મને સરસ જીવન આપ્યું અને હું માંગુ છું એ તું મને, એટલે હું ફૂલફિલ, હું બે ટાઈમ ખાઈ શકું છું, શ્વાસ લઈ શકું છું, મને જે જોઈએ છે તું આપે છે, એટલે ભગવાનને થેન્ક યુ. અને બીજું થેન્ક યુ આપણા દાદા પરદાદાથી લઈને જેટલા પણ દાદા હોય બધાને, કેમ કે એમણે એમની પાસે કદાચ સંસાધનો નહોતા પણ એના કારણે આ પાણી ને બીજી બધી ચીજો આપણા માટે બચી. આપણી પેઢી આના પછીની એ આપણને આવા આશીર્વાદ નહીં આપે એમ. એક હું આ મહેસાણી ભાષામાં કહેતી હોઉં છું કે ગા દેશે કે તમે શું કર્યું એમ, કેમ કે આખા તળ પૂરા કરી દીધા છે, ક્યાં જશે એ લોકો એમ. તો એ બેંક બેલેન્સની જે વાત છે એ પાણીના બેંક બેલેન્સની વાત છે. ગામોમાં તળાવો તમે જોશો તો સૌથી રીચ છે તળાવો આપણા ભારતના હરેક રાજ્યોમાં, હરેક ગામોમાં, અને એટલી સૂઝબૂઝથી બનાવ્યા છે કે ગામનું મુખ્ય તળાવ હોય એમાં સૌથી પહેલા આખા ગામનું પાણી આવે, પછી એની સાથે બીજું ઇન્ટરલિંક તળાવ હોય એ ઓવરફ્લો થાય એટલે બીજામાં, એ ઓવરફ્લો થાય એટલે ત્રીજામાં. તો ગામના તમામ તળાવો વરસાદ જો સારું રહે તો ભરાઈ જાય અને આખું ગામ સમૃદ્ધ. બે ત્રણ વર્ષે એક ચોમાસું સારું આવે પણ એનાથી ટકી જવાય એમ. અને આજે એવું થયું છે કે જે પેલા લિંક માટેના જે રસ્તાઓ હતા ને એ રસ્તાઓ બધા બ્લોક કરીને આપણે ખેતી કરવાની શરૂ કરી દીધી છે. એટલે તળાવો તમે ગામોમાં જશો જે 12 મહિના ભરેલા દેખાતા હતા એ તળાવો આપણને ખાલી દેખાય છે. તો ક્યાંક આપણે માતૃ ઋણ આપણું, આપણી માતૃભૂમિ માટે, આપણા આપણા વતન માટે, તો એક જુદા એંગલથી મને એમ છે કે તળાવોના રિવાઈવ, કેમ કે હમણાં મોદી સાહેબે પણ એ કીધું કે દરેક ડિસ્ટ્રિક્ટમાં 75 તળાવ કરીએ, એમણે સમજી વિચારીને કર્યું છે એમ. તો આ તળાવોની આઈ થિંક જળની મહત્તાની વાત છે. એક બહુ સરસ ઉદાહરણ તમને હું કહીશ એમ, મારા મધ્યપ્રદેશમાં દેવાસ કરીને જિલ્લો છે અને ત્યાંના કલેક્ટર, એટલે ખેડૂતો ત્યાં ખૂબ એ દેવાસ જિલ્લાના કલેક્ટર પાસે કમ્પ્લેન લઈને જાય, પાણી નથી, પાણી નથી. અને માઇગ્રેશન એટલું બધું કે એ વિસ્તારના ગામના ખેડૂતો એમ કે અમારે ત્યાં પક્ષી ચકલું નહીં ફરકતું હવે એમ, કોઈ જંગલી પ્રાણીઓ નથી જોવા મળતા એવી પરિસ્થિતિ ઉપર આવી ગઈ છે. હ્યુજ માઇગ્રેશન ત્યાંથી અને વરસાદ પણ બહુ જ ઓછો પડે એમ. એ કલેક્ટરને ત્યાં આગળ થયું કે આનું કંઈક સમાધાન કરવું પડે અને એમણે તળાવની યોજના ત્યાં આગળ મૂકી કે ગામના તળાવો તો ઊંડા કરીએ. એમણે ખેડૂતોને સમજાવ્યા કે તમારી પાસે 10 વીઘા જમીન હોય ને તો 10 વીઘા જમીનમાંથી 1 વીઘો જમીન તમે તળાવ કરી નાખો એમ. પેટામાંથી ઉલેચવાનું હવે બંધ, 1 વીઘામાં તમે તલાવડી કરી દેશો તો એ તલાવડીનું પાણી તમે તમારા ખેતરમાં 2 ક્રોપ, અને સિઝન ઘટાડો ખેતીની, 3 ના લો, 2 ક્રોપ પૂરતું કરો એમ. અને શરૂઆતમાં બહુ જ બધાને હતું કે આવતો, અને ખેડૂત કોઈ જ પોતાની જમીન થોડી જવા દે એમ, એમ થાય કે તળાવ કરી દઈએ તો કંઈ જ નહીં. પણ એ સમજાવતા ગયા અને ધીરે ધીરે એવું થયું દેવાસ જિલ્લામાં કે લગભગ કલેક્ટર તરીકે એમણે ત્યાંથી કાર્યભાર છોડ્યો, જ્યારે એમને ટ્રાન્સફર થઈ ત્યારે એ એક જ જિલ્લામાં 18,000 ખેત તલાવડીઓ હતી એમ. ગામમાં મિનિમમ 1,000 એવી રીતના કોણ તો, એટલે 500-600 એવી તળાવડીઓ બની એમ. અને એના કારણે વોટર ટેબલ એટલું બધું ઊંચું આવ્યું કે એ લોકોએ, એ વિસ્તારના લોકોએ બોરવેલની સ્મશાન યાત્રા કાઢી એમ.